આપણા માટે શાળા એ ભણવું શક્ય નથી, તો આ સમયમાં કોરોનાની મહામારી સંકટ સમયમાં આપણા માટે ભણવાની હવે નવી વ્યવસ્થા શરૂ થઈ છે, જેમ કે ડીડી ગીતના ટીવી માધ્યમ અને મોબાઈલ દ્વારા આપણે ભણવાના છીએ. તો તમે બધા આ માધ્યમનો ઉપયોગ કરજો, માધ્યમથી ભણજો, બરાબર. પણ આપણે બધા જ ઘરે બેઠા ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે ઝડપથી આ કોરોના મહામારીમાંથી બહાર નીકળીએ અને કોરોનાનો નાશ થાય, બરાબર. તો પહેલા જેમ આપણે બધા ક્લાસરૂમમાં ભણતા હતા એવી રીતે ભણી શકીએ. બાળકો, શાળા 8 જૂનથી ખુલી ગઈ છે, અમે બધા શાળાએ આવીએ છીએ, પરંતુ તમે નથી, અમને પણ તમારા વિના ગમતું નથી. શાળામાં સૂનું લાગે છે બાળકો, શાળા છે, વર્ગખંડો છે, મેદાન છે, પક્ષીઓ છે, વૃક્ષો છે, પણ તમે નથી, તમારા વિના અમને ખૂબ સૂનું લાગે છે, બરાબર. તો હવે હું તમને બીજી 2-3 વાત કહીશ કે આપણી શાળામાં દરેક શિક્ષકો દરેક વર્ગના વિશે ભણાવશે અને તમારા સુધી વોટ્સએપ દ્વારા વિડીયો મોકલશે, તો દરેક બાળકો દરેક વર્ગના વિડીયો જુએ, ભણે. જો તમારા માટે મોબાઈલ દિવસે નવરો ન હોય અને જો સાંજે કે રાત્રે તમારા મમ્મી પપ્પા જ્યારે તમને સગવડતા કરી દે ત્યારે મોબાઈલથી ભણવાનું છે, કોઈએ ભણવાનું છોડવાનું નથી. અમે અહીંથી દરેક શિક્ષકો ધોરણ વાઇઝ તમારો સંપર્ક રોજ કરવાના છીએ અને અમે એમાં પૂછવાના છીએ કાલે તમે શું કર્યું, આજે શું કર્યું, અને તમે પણ તમે જે જે પ્રોગ્રામ ડીડી ગિરનાર અને વોટ્સએપ દ્વારા જે વિષયો ભણો એને એક નોટમાં લખતા જજો. બીજું, જ્યારે જ્યારે તમે ભણવા બેસો ત્યારે તમારી પાસે એક નોટબુક, પેન્સિલ, પેન લઈને બેસજો અને જે વિષય ભણતા હોય એનું પુસ્તક ખોલજો, શિક્ષકની સાથે સાથે ભણતા જજો, તમને ખૂબ મજા આવશે, રોજ રોજ નવું ભણવાનું મળશે, બરાબર. ચાલો હવે હું ધોરણ 3ના બાળકો માટે એક સંખ્યા જ્ઞાનની વાત કરવાની છું. પહેલા અને બીજા ધોરણમાં તમે બધા બાળકો પ્રજ્ઞા વર્ગમાં ખૂબ સરસ ભણતા હતા, તમને ભારતીબેન અને લતાબેન ખૂબ સરસ ભણાવતા હતા, તમે બધા લખતા હતા, વાંચતા શીખી ગયા છો, 100 એકડા આવે છે, દાખલા ગણો છો, નાની મોટી સંખ્યાની સમજ છે, વાંચો છો, સમજો છો, લખો છો. તો હવે આજે હું તમને એકમ, દશક અને 100, હવે તમે 3જા ધોરણમાં આવ્યા, હવે તમારા માટે એક સ્ટેપ આગળ, હવે આપણે 100ની સ્થાન કિંમત 100નું સંખ્યા જ્ઞાન લેવાનું છે, પરંતુ આપણે એ કરતા પહેલા થોડા એકડાને જોઈ લઈશું, કેમ કે ઘણા દિવસથી આપણે બધા મળ્યા નથી, ભણ્યા નથી, બરાબર. તમારા માટે હું નવી વ્યક્તિ છું, તમે બધા મને ઓળખો જ છો, પણ આપણે વાતચીતથી પરિચિત નથી, બરાબર. હવે આપણે એકડા પહેલા જોઈ લઈએ, એક વખત તાજું કરી લઈએ, બરાબર. ચાલો તો તમે બધા મારી સાથે એકડા બોલજો, જોતા જજો, બરાબર. ચાલો હું તમને પહેલા એકડા બોલાવીશ, તમે બધા મારી સાથે બોલજો. ચાલો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. આપણે 20 સુધીનું સંખ્યા જ્ઞાન જોયું. હવે હું તમને એકડામાંથી અમુક સંખ્યા પૂછું, તમે બધા મને જવાબ આપજો, તમે તમારા ઘરે બેઠા છો ત્યાં જોજો અને જવાબ આપજો, જો ન આવડે તો શીખવાની મહેનત કરજો, મોટા ભાઈ બહેન આગળ, મમ્મી પપ્પા આગળ એકડા તૈયાર કરજો અને આના માટે તૈયાર રહેજો, એકડા શીખી લેજો, બરાબર. તમને આવડે છે બધા, બહુ સરસ. ચાલો આને શું કહેવાય, આ કઈ સંખ્યા છે, વાંચો તો.
બહુ સરસ ચાલો આ કેટલા છે 57 બરાબર સરસ ચાલો 57 છે તો એમાં કેટલા 10 છે બેટા 5 10 છે અને છૂટા કેટલા 7 તો આ છે એકમ અને આ છે દશક એટલે આમાં 5 10 અને 7 છૂટા ચાલો બીજી સંખ્યા ચાલો કેટલા છે 64 64 માં કેટલા છૂટા છે ભાઈ એકમ કેટલા છે 4 10 કેટલા છે 6 6 10 સરસ ચાલો હવે આપણે મણકા ગોળી તમે બધા આનાથી પરિચિત છો ભાઈ તમે બધા ભણ્યા છો પહેલા બીજા ધોરણમાં મણકા ગોળી થી ભણ્યા છો તમને ખ્યાલ છે કે આને મણકા ગોળી કહેવાય ચાલો આપણે પહેલા એકમનું સ્થાન સમજીએ આમાં આપણે જે મણકા નાખશું આમાં આપણે જે મણકા નાખશું એની કિંમત 1 1 છે બરાબર આ દશકનું સ્થાન છે આમાં જે મણકા હું નાખીશ એની કિંમત છે 10 10 10 અને આ છે 100 નું સ્થાન આમાં આપણે જે મણકા નાખશું એની સ્થાન કિંમત છે 100 બરાબર તો આપણે પહેલા 1 થી 10 અંકો આમાં જોઈ લઈએ ચાલો તમે બધા મારી હરોળ મારી સાથે સાથે બોલજો 1 2 3 4 5 6 7 8 અને 9 બાળકો એકમમાં 9 જ મળતા નાખ એ એના માટે આપણે 10 કરવા માટે દશકના સ્થાનમાં જવું છે બરાબર તો હવે હું અહીંયા એક મણકો દશકમાં નાખીશ એટલે 10 આ બધા આપણે લઈ લેવાના આને કહેવાય 10 હવે 1 થી 10 આપણે શીખ્યા હવે જો આપણે 11 ની લાઈન શીખવી તો એકમના સ્થાનમાં હું એક મણકો નાખીશ એટલે આ 10 10 ને 11 10 ને 2 12 10 ને 3 13 10 ને 4 14 10 ને 5 15 10 ને 6 16 10 ને 7 17 10 ને 8 18 10 ને 9 19 આ પણ જેમ જ જેમ આપણે અહીંયા 9 સુધી જ કર્યું હતું એમ અહીંયા પણ સંખ્યા 19 સુધી જ આવશે 20 કરવા માટે આપણે આ બધા મણકાને લઈ લેવાના છે અને અહીંયા બનશે 20 તો આ એકમનું સ્થાન આ દશકનું સ્થાન હવે આપણે 100 માં જવું છે આવી રીતે તમે મણકા ગોળીમાં 1 થી 100 એકડા શીખી શકો હવે હું તમને આપણે 80 90 સુધી એ કરી શકો હું છેલ્લી એક લાઈન તમને 91 ની કરાવું એટલે આમાં છેલ્લે આપણે 100 આવશે ત્રણ અંકો આવે એટલે આપણને બરાબર ખ્યાલ આવે છે તો પહેલા હું અહીંયા 90 કરીશ 20 છે 30 40 50 60 70 80 90 બરાબર હવે આપણે 91 કરવાના છે બરાબર ચાલો તમે બધા મારી સાથે બોલતા જજો 91 92 93 94 95 96 97 98 અને 99 બાળકો આ 90 આ 99 હવે આપણે 100 કરવાના છે એટલે 100 ના સ્થાનમાં એક જ મણકો આપણે નાખશું આ બધાને લઈ લેવાના છે ચાલો આ આપણા બન્યા 100 દેખાય છે તમને બધાને જો 100 ના સ્થાનમાં અહીંયા પણ 100 આપેલા છે આપણે અહીંયા ત્રણ અંકો છે ને એકમ દશક અને 100 એવી રીતે અહીંયા મણકા ગોળીમાં જો આપણું એકમનું સ્થાન અને દશકનું સ્થાન ખાલી છે ત્યાં શૂન્ય આવશે આને બોલવાના 100 આ સ્થાન કિંમત આ સ્થાનમાં આપણે જે જે મણકા નાખશું એની કિંમત 100 છે બરાબર હવે હું તમને બોર્ડમાં લખી બતાવું છું 100 આપણે શીખ્યા હવે 100 પછી આપણે આના ઉપર 101 102
નમસ્કાર.